वंदे मातरम। आज आपणे पूरक वाचन पाठ 4 साची विद्या पाठनी समजूती मेळवानी छे, जेमां आगळना लेक्चरमां आपणे अर्धा पाठनी समजूती छे मेळवी चूक्या छीए। आजे आपणे जे बाकी छे समजूती छे मेळवीशुं। छेल्ले आपणे जोयुं हतुं के वारुणी छे एने भणवुं तो बहु ज गमतुं हतुं, पण कोई काम जे कामकाज छे ए करवुं गमतुं नहोतुं। અને એને મનમાં વિચાર આવતો હતો કે અહીંયા તો મોટો વિદ્વાન થવા આવ્યો છું અને આ વાત છે એ તેના ગુરુજી સુધી પહોંચી ગઈ હતી। ત્યાર પછી છે કે આપણે આગળની સમજૂતી જોઈએ કે ગુરુજી છે કોઈ તક મળે એની રાહ જોતા હતા। એ દિવસે વારુણીને કુવા પર રેટ ચલાવવાનું કામ સોંપ્યું હતું। ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા। વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું। હવે ત્યાર પછી આપણે જોયું હતું કે ગુરુજી છે એ ગુરુજીએ એ કોઈ તક મળે એની રાહ જોતા હતા। હવે એક દિવસે છે એ વારુણી છે એ કુવા પર જે રેટ છે કે જે પાણી છે એ નીકાળવા માટેનું કે રેટ ચલાવવાનું કામ સોંપ્યું હતું। ગુરુજી છે એ પોતાના અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા અને વારુણીને રેટ ચલાવવાનું। વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું અને સવારે જે ગુરુજીએ શીખવાડેલું હતું જે ભણાવેલું હતું એ છે એના મગજમાં વારુણીના મનમાં એ ચાલતું હતું। યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે। યજ્ઞો છે, હવન છે, એના વડે દેવોની જે આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે। પછી ગુરુજીએ શું કહ્યું હતું, હવે એના પછી ગુરુજીએ શું કહ્યું હતું, આમ વિચાર કરતા કરતા વારુણીના હાથ પગ ચાલતા અટકી ગયા અને આ વિચારમાં અને વિચારમાં વારુણી છે એ કામ કરતો અટકી જાય છે। રેટ ફેરતો બંધ થઈ ગયો, હવે રેટ છે એ ફરતો હતો કે જેના હાથ પગ અટકી જાય છે એટલે એ કામ કરતો બંધ થઈ જાય છે એટલે રેટ છે પણ ફરતો બંધ થઈ ગયો। એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું, એના કારણે જે ઘડામાં પાણી આવતું હતું એ પણ બંધ થઈ જાય છે। થાળામાં પાણી રેડાતું અટકી ગયું, ત્યાંથી ધોરિયામાં અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી બંધ થઈ ગયું। આમ એક પછી એક જે જગ્યાએ પાણી પહોંચતું હતું તો એને કામ અટકી જવાથી બંધ થઈ જાય છે। ખેતરના કામમાં વિલંબ થયો, હવે જે ખેતરમાં જે ગુરુજી છે અન્ય શિષ્યો સાથે કામ કરતા હતા ત્યાં વિલંબ થાય છે। બધાને કારણની ખબર હતી અને કારણ પણ બધા જાણતા હતા। વારુણીને જે કામ સોંપાય તેમાં આવવું જ થાય અને વારુણીને જે કામ સોંપાયું હોય એને જે કામ આપવામાં આવેલું હોય તેમાં આવવું જ થાય। ગુરુજીને થયું કે આ સારી તક છે અને ત્યારે એને એવો વિચાર આવે છે કે આ જે તક છે એ સારી તક છે કે ગુરુજી આપણે આગળ જોયું કે કોઈ તકની જ રાહ જોતા હતા। તેઓ ખેતરમાંથી કુવા તરફ આવ્યા અને ખેતરમાં જે અન્ય કામ કરતા હતા ત્યાંથી કુવા પાસે આવે છે। એમણે જોયું કે વારુણી રેટ પર બેઠેલ છે પણ રેટ ચાલતો નથી, એનું ધ્યાન ક્યાં નીચે જ છે। હવે વારુણી છે એ ત્યાં બેઠેલો હતો પણ કામ કરતો નહોતો, એનું ધ્યાન છે એ ક્યાં બીજે જ હતું। ગુરુજીએ પૂછ્યું, વત્સ આ રેટ કેમ અટકી ગયું? હવે ગુરુજી છે એ ત્યાં આવે છે અને જુએ છે, કારણ પણ એમને ખબર જ હતી। ત્યાર પછી એ પૂછે છે કે આ રેડ છે કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? અને જ્યારે વિચારતો હતો ત્યારે પૂછે છે કે તું અત્યારે શેનો વિચાર કરે છે? વારુણી એકદમ ચોકી ગયો અને વારુણી છે ત્યારે ચોકી જાય છે। એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો। એ તો હું જરા તમે ભણાવેલ રૂચા યાદ કરતો હતો એટલે રેડ જરા અટકી ગયો। જો આ ફરી વિચાર્યો, હવે જ્યારે ગુરુજી એની પાસે આવે છે અને પૂછે છે ત્યારે એ ચોકી જાય છે અને પોતે પાછો જે વિચાર રાખ્યો હતો ત્યાંથી પાછો આવી જાય છે, પોતાની સ્થિતિ છે સુધારે છે, પાછો કામ કરવાનું જે હોય છે ચાલુ કરે છે અને પ્રણામ કરીને એમ કહે છે કે તમે મને જે સવારે ભણાવેલું હતું એ હું યાદ કરતો હતો એટલે જે રેટ અટકી ગયો ને હવે ફરીથી ચાલે છે। ગુરુજી બોલ્યા, રોકાઈ જા, આ રેટ કુવા થાળું બરાબર જોઈએ અને ત્યારે ગુરુજી છે એને અટકાવે છે અને કહે છે કે રોકાઈ જા, આ રેટ છે કુવા છે થાળું છે બરાબર જોઈએ। રેટના ઘડા કેવી રીતે ગોઠવાયા છે? હવે રેટ છે એમાં જે ઘડા છે ગોઠવાયેલા હતા એ કેવી રીતે ગોઠવાયા છે જોયા ગુરુદેવ? અને ત્યારે એને જવાબ આપે છે કે જોયા ગુરુદેવ,
એ ઘડા ઊંધા જતા થાય તો શું થાય? હવે એમ કહે છે કે જો એ ઘડા છે એ ગોઠવાયેલા છે, ઊંધા જતા થાય તો શું થાય? કૂવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી, અને ત્યારે જવાબ આપે છે કે કૂવામાંથી પાણી નીકળે નહીં. આ રેડ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે, અને આ રેડ છે એ ઓછી મહેનતથી કૂવામાંથી પાણી બહાર કાઢે છે. આ રેડ થાળુ ધોરિયો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની. હવે એમણે જોયું કે કૂવામાંથી પાણી બહાર કાઢે, પછી ત્યાર પછી થાળામાં ધોરિયામાં એ રીતે ધીમે ધીમે ખેતર સુધી પહોંચે છે. તો આવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા શોધી કાઢનાર જે વ્યક્તિ છે એ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? ગુરુજીએ પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ, અને ત્યારે એને જવાબ આપે છે કે તો જ્ઞાની જ કહેવાય. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું, અને આ છે બધી વસ્તુનું જે જ્ઞાન છે, તમે પાઠ્યપુસ્તક છે કે જે પોથી છે ભણવાની, કે જે એમાંથી નથી મળતું, ભણવામાં ભણવાથી નથી આવતું, અને આ છે ભણવાથી નથી આવતું કે નથી સમજાતું, કામ કરતા કરતા સૂચે છે. અમુક વસ્તુ એવી છે કે જે તમને ચોપડીમાંથી એનું જ્ઞાન મળતું હોય છે, અને અમુક છે એ એવું છે કે જે તમે કામ કરતા કરતા શીખો છો. કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી અને રેટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી. જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે, અને જે કામ કરવાથી આપણું જ્ઞાન છે એ વધે છે એ પણ એક જાતની વિદ્યા છે, આપણે શીખ્યા કહેવાય. એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે, વત્સ અને એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ વિચાર કરતો હતો, હવે મને સમજાયો, અને ત્યારે જવાબ આપે છે કે આ યજ્ઞ એટલે શું હું એનો જ વિચાર કરતો હતો અને હવે મને સમજાયું. હજુ ઘણું બાકી છે, સાંજે સંધ્યા વંદન વખતે એની વાત કરીશું. અને એમ કે છે કે હજુ ઘણું બધું બાકી છે, પણ આપણે સાંજે સંધ્યા વંદન છે જે સંધ્યાના જે વંદન છે, પ્રણામ છે, આરતી છે, કે જે પ્રાર્થના કરતા હોય એ વખતે કરીશું. એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા, અને ત્યાર પછી ગુરુજી છે ખેતર તરફ જતા રહે છે. વારુણીના હાથ પગ સાથેનું મન પણ જોડાયું. એણે બમણા જોડે કામ કર્યું, અને પેલા તો એ હવે એના મનથી કામ કરતો હતો, કે પેલા એ કામ કરવાનો કંટાળો આવતો હતો, હવે એ બમણા જોડથી કામ કરતો હતો. હાથ પગ જરા દુખતા હતા, પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. હાથ પગ દુખતા હતા, પણ મનમાં એક જાતનો ઉત્સાહ હતો, ખુશી હતી, આનંદ હતો. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેડ પડે પાણી થાળામાં ને પછી ધોળિયા થકી ખેતરમાં પહોંચે છે, પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? હવે આપણે બધું જોયું કે પાણી છે એ રેડ પડે થાળામાં, પછી ધોળિયામાં અને પછી ખેતરમાં પહોંચે છે, પણ એ ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. જ્યારે ગુરુજીએ પૂછ્યું કે તમને એ ખબર છે કે જે કૂવો છે એ કૂવામાં પાણી કઈ રીતે આવે છે, ત્યારે બધા શિષ્યો એકબીજાની સામે જુએ છે. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય છે. સૂર્યના જે કિરણો હોય છે એ એનાથી પાણી છે ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય. હવે એમાંથી પછી વરાળ બને છે અને વાદળા બંધાય છે, અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય, અને પછી વરસાદ રૂપે એ પાણી છે પાછું સમુદ્રમાં જાય. પણ કેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાય છે, એમાંથી જે કેટલું પાણી છે એ પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાઈ જાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો છે. ધરતીનો જે પેટાળનો ભાગ છે એમાં ઊંડે ઘણા સરોવરો છે, એમાં એ પાણી ભરાય છે, અને એમાં એ પાણી છે ભરાય છે, એમાંથી ઘણી સરવાણી નીકળે છે. ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય. જ્યારે જમીનને ખોદીએ ને ત્યારે આવી જે સરવાણી છે જે પાણીની એ આપણને મળે, અને એમાંથી જે ખોદતા આપણને હાથ લાગે ત્યારે કૂવો થાય, એટલે એ રીતે પાણી મળે છે. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એને સમુદ્ર પણ બનાવ્યો, અને એણે જ માણસને પણ ઘડ્યો. પૃથ્વી પરના દરેકને હવા પાણીની ખોરાક મળે એવી રચના કરી. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરો. હવે પછીથી એમ કહે છે કે જે પ્રજાપતિ ભગવાન છે એ ભગવાને પૃથ્વી બનાવી છે, સમુદ્ર બનાવ્યો છે, અને એણે માણસને પણ બનાવ્યો છે, અને દરેકને હવા પાણી અને ખોરાક મળી રહે એવી રચના પણ કરેલી છે. તો હવે એનો જે પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું,
वृक्षो उछेरवा अने जीवन में सगवड़ो उभी करवी। दरेक जन आ आखी व्यवस्था में पोतानुं काम करे ए ज ए यज्ञ ज कहेवाय। अने आ जे छे एमां दरेक जन काम करे ए ज साचो यज्ञ कहेवाय। वारुणीए कह्युं एटले ज गुरुजी सारुं अने बुद्धिपूर्वक काम करता शिशु ए पण विद्या शीखवा बराबर छे। एम ज ने वारुणी शुं कहे छे के सारुं અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે। એમ જ ને હા વત્સ, એકલું ભણવું જીવનમાં કામ ન લાગે, ખાલી ભણવું જ છે એ તમને જીવનમાં કામ નથી લાગતું। જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે અને જીવન જીવવા માટે જીવન ઉપયોગી જે વિદ્યા છે જે શીખ છે પણ મેળવવું પડે। એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે। જો પૂરેપૂરા મનથી કરો શીખો તો જ આવે। કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે, ગુરુજીએ સમાપન કર્યું। અહીંયા છે છેલ્લે એમ કહે છે કે કામ કરતા કરતા ભણવું એ જ સાચી વિદ્યા છે અને ગુરુજી છે ત્યાર પછી એ સમજૂતી છે સમાપન કરે છે। અહીંયા છે પાઠની સમજૂતી પૂરી થાય છે। આગળનો જે વિડીયો છે તમે જુઓ। વારુણીને કુવા પર રેન્ટ ચલાવવાનું કામ સોંપ્યું હતું। ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા। વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું। યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે, પછી ગુરુજીએ શું કહ્યું હતું? આમ વિચાર કરતા કરતા વારુણીના હાથપગ ચાલતા અટકી ગયા, રેન્ટ ફરતો બંધ થઈ ગયો, એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું, થાળામાં પાણી રેડાતું અટકી ગયું, ત્યાંથી ધોરિયામાં અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું, ખેતરના કામમાં વિલંબ થયો, બધાને કારણની ખબર હતી। વારુણીને જે કામ સોંપાય તેમાં આવું જ થાય। ગુરુજીને થયું કે આ સારી તક છે। તેઓ ખેતરમાંથી કુવા તરફ આવ્યા। એમણે જોયું કે વારુણી રેન્ટ પર બેઠેલ છે, પણ રેન્ટ ચાલતો નથી, એનું ધ્યાન ક્યાંક બીજે જ છે। ગુરુજીએ પૂછ્યું, વત્સ, આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? વારુણી એકદમ ચોંકી ગયો। એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો। એ તો હું જરા તમે ભણાવેલા ઋચા યાદ કરતો હતો એટલે રેન્ટ જરા અટકી ગયો, જુઓ આ ફરીથી ચાલ્યો। રોકાઈ જા, આ રેન્ટ કુવા થાળું બરાબર જોઈ લે, રેન્ટના ઘડા કેવી રીતે ગોઠવાયા છે? જોયા ગુરુદેવ, એ ઘડા ઊંધા ચત્તા થાય તો શું થાય? કુવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી। આ રેન્ટ ઓછી મહેનતે કુવામાંથી પાણી બહાર કાઢે છે। આ રેન્ટ થાળું દોર્યો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની જ કહેવાય ગુરુદેવ। અજ્ઞાન પોથીમાંથી નથી મળતું, ભણવાથી નથી આવતું, કામ કરતા કરતા સૂજે છે। કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી અને રેન્ટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે। પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી, જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે વત્સ। બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો, હવે મને સમજાયું। હજુ ઘણું બાકી છે, સાંજે સંધ્યાવંદન વખતે એની વાત કરીશું। એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા। વારુણીના હાથપગ સાથે એનું મન પણ જોડાયું, એણે બમણા જોરે કામ કર્યું। હાથપગ જરા દુખતા હતા, પણ મનમાં ઘણો ઉત્સાહ હતો। સાંજે ગુરુજીએ શરૂઆત કરી, તમને ખબર છે કે કુવામાંથી રેન્ટ વડે પાણી થાળામાં ને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે, પણ તમને ખબર છે કે કુવામાં પાણી ક્યાંથી આવે છે?
બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય, પણ કેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો છે, એમાં એ પાણી ભરાય છે, એમાંથી ઘણી સરવાણી નીકળે છે. ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી, એણે સમુદ્ર પણ બનાવ્યો અને એણે જ માણસને પણ ઘડ્યો. પૃથ્વી પરના દરેકને હવા, પાણી ને ખોરાક મળે એવી રચના કરી. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું, વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી. દરેક જણ આ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ યજ્ઞ જ કહેવાય. એટલે ગુરુજી, સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે, એમ જ ને? હા વત્સ, એકલું ભણવું જીવનમાં કામ ન લાગે, જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એક કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે.